કરે છે ઇન્ટર યુનિયન ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન તો એ શું છે એટલે કે આઈપીયુ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન આ એક રીતનું ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ગ્લોબલ એટલે કે વૈશ્વિક સંગઠન છે વૈશ્વિક બધા અલગ નેશનલ પાર્લામેન્ટ છે જેટલા દેશની અંદર સંસદીય વ્યવસ્થા છે જેટલા પણ દેશની અંદર સંસદીય વ્યવસ્થા છે એ બધા લોકોએ ભેગા થઈ અને એક પ્રકારનું નેશનલ પાર્લામેન્ટ એ બધાનું એક જોડાણ છે એ બધાનું એક પ્રકારનું ગ્રુપ છે અને આ શરૂ ક્યારે થયું હતું તો એટી એટી નાઇન અઢારસો નેવ્યાશીની અંદર શરૂ થઈ ગયેલું હતું એક નાના ગ્રુપ તરીકે શરૂ થયું હતું પાર્લામેન્ટેરિયન્સ ડેડિકેટેડ ટુ પ્રમોટિંગ એક નાના નાના પાર્લામેન્ટેરિયન લોકો ભેગા થઈ અને આ પ્રકારનું ગ્રુપ બનાવેલું હતું અને એમનું મુખ્ય કાર્ય શું હતું કે આખા વિશ્વની અંદર પીસ શાંતિનો ફેલાવ કરો કઈ રીતે તો કે પાર્લામેન્ટ દ્વારા ડિપ્લોમસી દ્વારા અને ડાયલોગ દ્વારા પાર્લામેન્ટેરિયન લોકો જે છે એ ભેગા થઈ અને ડિપ્લોમસી એટલે કે કૂટનીતિ દ્વારા આખા વિશ્વની અંદર પીસ શાંતિ પ્રમોટ કરવાનું કાર્ય કરે આની અંદર આની રચના કઈ રીતે કમ્પોઝિશન એનું સ્ટ્રક્ચર એની રચના કઈ રીતે થયેલી છે તો એની વાત કરીએ તો અત્યારે એની અંદર વન સેવન્ટી નાઇન એકસો ઓગણ એસી જેટલા મેમ્બર છે બીજી વાત કરીએ અત્યારે એસોસિએટ મેમ્બર છે અને ઇન્ક્રીઝિંગ નંબર ઓફ પાર્લામેન્ટિયર્સ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ આખા વિશ્વની અંદર હવે ધીમે ધીમે એની સંખ્યા જે છે એ વધી રહી છે એનું સ્લોગન પણ તમે યાદ રાખી શકો છો એનું સ્લોગન છે ફોર ડેમોક્રેસી ફોર એવરીવન એટલે કે લોકશાહી બધા માટે છે ડેમોક્રેસીને ગુજરાતીમાં શું કહેવાય લોકશાહી બીજી વાત કરીએ ઇટ અ સિક્સ ટુ પ્રમોટ એટલે કે એ પ્રમોટ કરવાની કોશિશ કરે છે કોને તો કે ડેમોક્રેટિક ગવર્નન્સ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ વેલ્યુઝ વર્કિંગ વિથ પાર્લા પાર્લામેન્ટ્સ એન્ડ પાર્લામેન્ટરિયન્સ ટુ આર્ટિક્યુલેટ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ નીડ એન્ડ એસ્પાઈશન ઓફ ધ પીપલ એટલે કે લોકોની મનશા લોકોની ઈચ્છા લોકોની આશાને પૂરી કરવાનું એ બધું કાર્ય કરે છે ફાઇનાન્સ્ડ પ્રાઇમરીલી બાય મેમ્બર્સ આઉટ ઓફ પબ્લિક ફંડ પબ્લિક ફંડ સિવાયના જે પૈસા હોય એના દ્વારા સભ્યો દ્વારા ફંડ પૈસા આપવામાં આવે છે આનું હેડક્વાર્ટર સ્વિટ્ઝર્લેન્ડના છીનેવામાં છે સ્વિટ્ઝર્લેન્ડ જે છે એ યુરોપનો એક દેશ છે અત્યારે ચર્ચામાં શા માટે છે એ જોઈએ તો ભારતના જે સીએજી કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ છે તો એ છે ગિરીશચંદ્ર મુર્મુ એના દ્વારા એમની ઇલે એમનું ઇલેક્શન થયેલું છે એમને ઇલેક્ટેડ થઈ ગયેલા છે એટલે કે એમની નિમણૂક થઈ ગઈ છે કોની તરીકે એક્સટર્નલ ઓડિટર ઓફ ધ ઇન્ટર ઇન્ટર પાર્લામેન્ટર યુનિયન આજે જીનીવા સ્વિટરલેન્ડના જીનીવામાં જે આઈપીયુ આવેલી છે આઈપીયુ એટલે શું ઇન્ટર ઇન્ટર પાર્લામેન્ટરીયર યુનિયન એના એક્સટર્નલ ઓડિટર તરીકે કોની નિમણૂક થઈ ગઈ છે ગિરીશચંદ્ર મુર્મુ ગિરીશચંદ્ર મુર્મુ કોણ છે ભારતના સીએજી છે ગીરીશચંદ્ર મુર્મુ એ જ છે કે જે પહેલાં જમ્મુ કાશ્મીરના કોણ હતા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર હતા હવે તમારે કમેન્ટ બોક્સમાં એ લખીને જણાવવાનું છે કે અત્યારે ગિરી જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે કારણ કે ગિરીશચંદ્ર મુર્મુ તો હવે સીએજી બની ગયા છે બરાબર ત્રણ વર્ષનો એમનો ત્રણ વર્ષ માટે એમની નિમણૂંક થઈ છે કયા પદમાં ઉપર તો એક્સટર્નલ ઓડિટર ઉપર તો આ ખબર હોવી જોઈએ બીજી વાત કરીએ તો બુકર પ્રાઇઝ જે છે એ આપી દેવામાં આવેલો છે બે હજાર વીસનો બુકર પ્રાઇઝ આપવામાં આવેલો બુકર પ્રાઇઝ કોની માટે આપવામાં આવે તો કે ઓથરને આપવામાં આવે ઓથર એટલે શું ઓથર એટલે કે લેખક બરાબર ઓથર એટલે કે લેખક ઇંગ્લિશ ભાષા માટે આપવામાં આવે બરાબર ઇંગ્લિશ ભાષા માટે સ્કોટિશ એટલે કે સ્કોટલેન્ડના ઓથર સ્કોટલેન્ડના એક લેખક જે છે એને આપવામાં આવેલો છે શું નામ છે તો કે ડોગલાસ ડોગ્લાસ સ્ટુઅર્ટ ડોગલાસ સ્ટુઅર્ટ જે છે એમને બે હજાર વીસનો બુકર પ્રાઇઝ આપવામાં આવેલો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે કોને મળેલો છે તો આ સ્કોટિશ એટલે કે સ્કોટલેન્ડના ડોગલાસ સ્ટુઅર્ટને મળેલો છે કોની માટે તો કે ડેબ્યુટ નોવેલ આ એમની પહેલી જ નોવેલ નોવેલ હતી પહેલી જ નોવેલ હતી અને બુકર પ્રાઇઝ મળી ગયો શું નામ હતું તો કે સુગેન બેન સુગેન બેન સેટ ઇન હિઝ સિટી ઓફ ગ્લાસ ગ્લો ગ્લાસ ગ્લો નામના શહેરની અંદર એના વિશે અમને આ પુસ્તક લખેલી હતી બરાબર એની માટે આ એવોર્ડ મળી ગયો બુકર પ્રાઇઝ જે છે એ લીડિંગ લિટરચરી એવોર્ડ જે છે લિટરરી એવોર્ડ એટલે કે સાહિત્ય માટે આપવામાં એવોર્ડ છે અને માત્ર ઇંગ્લિશ ભાષામાં જ આપવામાં આવે છે પરીક્ષામાં એ પણ પ્રશ્ન પૂછી શકે એવો તો બહુ ઓછો ચાન્સ રહેલા છે પરંતુ કદાચ પૂછી પણ શકે માત્ર ઇંગ્લિશમાં આપવામાં આવે બીજા એકીમાં આપવામાં આવતો નથી પ્રાઇઝ ઇઝ એ એન્યુઅલી એન્યુઅલી એટલે કે વાર્ષિક દર વર્ષે આપવામાં આવે છે એક જ પુસ્તક માટે આપવામાં આવે પછી અલગ અલગ બધા માટે ટ્રાન્સલેટેડ ઇન ટુ ઇંગ્લિશ અને આ એવી પુસ્તક માટે આપવામાં આવે કે જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં ઇંગ્લિશમાં ભાષાંતર કરવામાં આવેલું અને પબ્લિશ ઇન યુકે ઓર આયર્લેન્ડ યુકેમાં અથવા આયર્લેન્ડમાં એને પબ્લિશ કરવામાં આવી હોય તો એ પણ ખબર હોય છે